નમસ્કાર વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં આજથી આપણે ચેપ્ટર નંબર ચૌદ શરૂ કરવા જઈએ છીએ ચેપ્ટર નંબર ચૌદ જેનું નામ છે આંકડા શાસ્ત્ર આ ચેપ્ટર તમારા લોકોને નવમાં ધોરણમાં આવી ગયું છે અને દસમામાં આપણે એનાથી વધારે વિશેષ થોડુંક ભણવાનું છે તો જોઈએ મધ્યવર્તી સ્થિતિમાન એના ત્રણ માપ છે એટલે કે તમને ઘણી બધી કિંમતો આપી હોય ઘણા બધા અવલોકનો આપ્યો હોય એ બધા અવલોકનોમાંથી મધ્યવર્તી એટલે મધ્યનું અવલોકન જો મેળવવું હોય તો વિદ્યાર્થીઓ મધ્યનું અવલોકન મેળવવા માટે કેટલા માપ છે આપણી પાસે ત્રણ કયા કયા તો કે પહેલું માપ છે મધ્યક તમને યાદ છે ને મધ્યકને શું કહેવાય એક્સ બાર બીજું માપ છે આપણી પાસે ભાઈ મધ્યસ્થ મધ્યસ્થને શું કહેવાય એમ અને ત્રીજું માપ છે બહુલક બહુલકને કંઈ દેવાય ઝેડ આપણે નવમા ધોરણમાં જે કંઈ ભણ્યા એમાં નવમા ધોરણની અંદર તે આંકડા શાસ્ત્ર ચેપ્ટર હતું અને એમાં આપણે મધ્યક મધ્યસ્થ અને બહુલક એ ત્રણેય વસ્તુ પર આપણે શીખી ગયા છીએ તો અહીંયા આપણે આની અંદર કંઈક વિશેષ વધારાની વાતો કરવાની જ જે તમે અગિયાર બાર કોમર્સ રાખશો ને તો એની અંદર તમને લોકોને બહુ ઉપયોગી થવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આજે આપણે શરૂ કરીએ મધ્યક છે ને મધ્યક સમજાઈ જાય ને ભાઈ એને એકદમ એના પૂરેપૂરા માર્ગ જે છે ને એ આપણને મળી જાય તો ચાલો મધ્યક હવે મધ્યક મેળવવો હોય તો બે પ્રકારની માહિતી માટે મધ્યક મેળવવાનું આવે આવે અવર્ગીકૃત માહિતી માટે જે તમે નવમાં મધ્યક શીખતા ને વિદ્યાર્થી મિત્રો એ કયો હતો અવર્ગીકૃત માહિતી એટલે નવમાં આપણે મધ્યક શીખાય અવર્ગીકૃત માહિતી માટે છે અને બીજો આવે વર્ગીકૃત માહિતી માટે બરાબર વર્ગીકૃત માહિતી આપણે અત્યારે હાલમાં એટલે કે શીખવાના બરાબર તો અવર્ગીકૃત માહિતીના મધ્યકનું સૂત્ર જોઈ લ્યો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ના છેદમાં એન આ શેના માટેનું સૂત્ર છે અવર્ગીકૃત માહિતીનું ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે પાંચ સાત આઠ નવ દસ પાંચ સાત આઠ નવ દસ એનો મધ્ય ગોતો તો બધા અવલોકનનો સરવાળો ઉપર લખાય અંશમાં અને બધા અવલોકનની સંખ્યા છેદમાં એટલે અવર્ગીકૃત માહિતી થઈ ગઈ રેડી પણ જો વર્ગીકૃત માહિતી જે આપણે હાલમાં ભણવાના છીએ ઈકોને કહેવાય તો કે કોષ્ટકવાળી માહિતી હોય ને એને વર્ગીકૃત કહેવાય વર્ગીકૃત માહિતીનો જે મધ્યક છે એની અંદર જુઓ કેટલી રીત છે હવે વર્ગીકૃત માહિતી આવે વિદ્યાર્થીઓ ત્યારે પહેલા તો અસતત વર્ગીકૃત માહિતી આવે અને બીજું આવે સતત વર્ગીકૃત માહિતી હું તમને એમ કહું કે પેલું ખાનું આપવું હોય તમને ચલ એકસાય બીજું ખાનું આપવું હોય તમને આવૃત્તિ એફઆઈ ચલ એકસાય ને આવૃત્તિ એફાય અહીંયા એમ લખ દઉં જીરો એક બે ત્રણ અહીંયા લખું પાંચ ચાર ત્રણ સાત આ એક ઉદાહરણ આપું છું તો જુઓ ઉપર આવી રીતે કોષ્ટકમાં એક એક રકમ હોય ને તો એને અસતત વર્ગીકૃત માહિતી કહેવાય એનો મધ્ય ગોતવો હોય ને ભાઈ તો પહેલું એક્સઆઈનું ખાનું એમને બીજું એફઆઈનું ખાનું એમને એમ અને ત્રીજું ખાનું બનાવાય એફઆઈ એક્સઆઈ આ બંનેનો ટોટલ કરવાનો બરાબર એફઆઈ એક્સઆઈ નામનું ત્રીજું ખાનું આ બેનો ટોટલ એફઆઈના ટોટલને સિગ્મા એફઆઈ કહી દેવાય અથવા એ નહીં ચાલે એન અને એફઆઈ એક્સઆઈ આને કહેવાય સીગમા એફઆઈ એક્સઆઈ અને વિદ્યાર્થીઓ એના મધ્યકનું સૂત્ર કયું છે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ આઈ છેદમાં એન મતલબ કે બેયના ટોટલનો ભાંગાકાર પણ સાંભળો આના દાખલા બે ત્રણ તમને નવમાં આવી ગયા એટલે અવર્ગીકૃત માહિતી અને અસતત વર્ગીકૃત માહિતી બધું તમે નવમાં શીખી ગયા છો વર્ગીકૃત સતત માહિતી કોને કહેવાય ભાઈ તો કે હું તમને કોષ્ટકમાં એમ આપું અહીંયા લખી દઉં વર્ગ ઝીરોથી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસથી ચાલીસ આ તો એક એક્ઝામ્પલ છે હો ત્રીસથી ચાલીસ તો જુઓ આને વર્ગીકૃત માહિતી કહેવાય કેવી સતત વર્ગીકૃત સતત અહીંયા આપું બે અહીંયા આપું આઠ અહીંયા આપું બાર અહીંયા આપું ચૌદ આવી વર્ગીકૃત સતત માહિતી તો એનો મધ્યક આપણા માટે ઇમ્પોર્ટન્ટ આપણે બાર આ ચૌદ પોઈન્ટ એકમાં એ જ ભણવાનું સતત વર્ગીકૃત માહિતી તો વિદ્યાર્થીઓ સતત વર્ગીકૃત માહિતી મેળવવાની છે ને ભાઈ ત્રણ રીતો ભાઈક ની રીત અને ત્રીજી રીત છે વિચલન ની રીત કેટલી રીત છે ભાઈ ત્રણ જો ફરી એકવાર સમજાવું છું મધ્યક તો કે મધ્યક અવર્ગીકૃત માહિતી તો અસતત વર્ગીકૃત માહિતી આવી હોય એની તમે ભણી ગયા બેનો ગુણાકાર અને છેલ્લે ટોટલનો ભાંગાકાર સતત વર્ગીકૃત માહિતી એનો મધ્યક ગોતવાની કેટલી રીત છે ત્રણ કઈ કઈ સીધી રીત ધારેલા મધ્યક ની રીત અને વિચલન ની રીત હવે સૌથી પહેલા હું વિદ્યાર્થીઓ તમને વાત કરું કઈ રીતની સીધી રીત સીધી એના માટે પહેલું ખાનું કયું આવે જે છે એ બીજું ખાનું કયું આવે એફઆઈ યાદ રાખજો એફઆઈ એટલે આવૃત્તિ હોય વર્ગ એફઆઈ ત્રીજું ખાનું આવે મધ્યક કિંમત આઈ યાદ રાખજો શું બોલાય

આના ટોટલને સીગમા એફાઈ એક્સઆઈ કહી દેજો અને સૂત્ર તો એ જ મુકાય ને ભાઈ એક્સ બાર ઇઝ ઇકવલ ટુ સીગમા એફઆઈ એક્સઆઈ ના છેદમાં એન બોલો તોય ચાલે અને સીગમા એફઆઈ લખી નાખો તો પણ ચાલે બરાબર પણ ભાઈ આપણને એવું કહે તો ધારેલા મધ્યકની રીત કરો ધારેલા મધ્યકની રીતમાં વિદ્યાર્થી મિત્રો જુઓ પેલું ખાનું કયું છે વર્ગ બીજું ખાનું કયું આવે એફઆઈ ત્રીજું ખાનું એ આમાં જે છે એમ જ આવે મધ્ય કિંમત એક્સ આઈ બરાબર ને ચોથું ખાનું છે ને ભાઈ એ અહીંયા બદલી જાય ચોથું ખાનું આવે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ચોથું ખાનું જો બદલી ગયું ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એટલે કોણ ધારેલો મધ્યક એ હમણાં હું એક દાખલામાં શીખવાડીશ અને છેલ્લે આવે બેનો ગુણાકાર એફઆઈડીઆઈ અહીંયા એફઆઈ એક્સઆઈનો ગુણાકાર એની બદલે અહીંયા એફઆઈડીઆઈનો ગુણાકાર ટોટલ તો કે છેલ્લા ખાનાનો એને કહેવાય સીગમા એફઆઈડીઆઈ અને એફઆઈનો ટોટલ એફઆઈના ટોટલને કહેવાય સીગમા એફઆઈ અથવા એન આનું સૂત્ર છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ જો આમાં એ નહોતો ધારરો તો ન લખો આમાં લખો એ માઇનસ કર્યો તો એ પ્લસ કરવો પડે ને સીગમાં એફઆઈ એક્સઆઈ ની બદલે કોણ આવ્યું ડીઆઈ છેદમાં એન લખો તોય ચાલે અને સીગમાં એફઆઈ લખો તો પણ ચાલે અને છેલ્લી રીત કઈ છે ભાઈ વિચલનની રીત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત એટલે વિચલન ચાલો પહેલું ખાનું કેનું છે વર્ગ બીજું ખાનું કેનું આવે એફઆઈ ત્રીજું ખાનું મધ્ય કિંમત એક્સ આઈ વર્ગે એમને એમ એફઆઈ એમને એમ મધ્ય કિંમત એક્સઆઈ એમને એમ અહીંયા ડીઆઈ લીધું એની બદલે અહીંયા આપણે શું લઈ લઈએ યુ આઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ જો આમાં એચ વડે ભાંગું નહોતું એચ એટલે હાઈટ અહીંયા દસ દસ જો વધે છે હાઈટ દસ દસ ની એમ અહીંયા ભાંગ્યું નહોતું તો એ ભાંગું આપણે ને એફઆઈડીઆઈ ની બદલે એફઆઈ યુઆઈ આવી જાય ચાલો આનો ટોટલ અને fi નો ટોટલ સીગમા એફઆઈ અને સીગમા એફઆઈ ગુણ્યા એચ એ માઇનસ કર્યા તો અહીંયા પ્લસ કરવા પડે એચ વડે ભાઇંગું તો આયા ગુણવું પડે એ એટલે કોણ ધારે ટોટલ પછી એફઆઈ એટલે આવૃત્તિનો ટોટલ અને એચ એટલે વર્ગ લંબાઈ દસ દસ નો ગાળો હોય તો એચ એટલે દસ લખો પાંચ પાંચનો ગાળો હોય તો એચ એટલે પાંચ લખો તો વિદ્યાર્થીઓ થિયરીમાં આખું મધ્યકનું કોષ્ટક જોઈ લ્યો આ નવમાં તમે મધ્યક શીખાતા એ મેં તમને સમજાયું એના સૂત્ર કરાવી દીધા એટલે એનો હેતુ લક્ષી પૂછાય તો વાંધો ન આવે દસમા માં આપણે સતત માહિતી આવશે કઈ નો કીએ તો ગમે રીતે મધ્યક બોતાય બાકી જો એને કીધું હોય સીધી રીત તો આમ ધારેલા મધ્યકની રીત તો આવી રીતે અને વિચલન ની રીત કે તો આ રીતે આપણે આખું કોષ્ટક જે છે એને બનાવીને સમજાવવું પડે આપણે લોકોએ હમણાં અગાઉ મધ્યક શરૂ કર્યું મધ્યકના મેં તમને લોકોને સૂત્રો શીખવાડ્યા અવર્ગીકૃત માહિતી મેં તમને કીધું તમે નવમામ શીખી ગયા છો એ બધી હેતુલક્ષીમાં જરૂર પડશે એટલે આપણે હેતુલક્ષી વખતે એ કરાવી દઈશું પાછું આપણે અત્યારે વાત કરવાની છે વિદ્યાર્થીઓ વર્ગીકૃત માહિતી અને સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક છે ને એના બધા દાખલાની સૂચના તમે ટેક્સ્ટબુકમાં જોઈ લો બધાએમાં એમ જ કીધું છે મધ્યક શોધો બરાબર અને બધા કોષ્ટકવાળા દાખલા છે જુઓ બુક તો બધાયમાં તમને મધ્ય ગોતવાનું કીધું છે બરાબર એટલે હું સૂચના દર વખતે નહીં લખું પેલો દાખલો છોડની સંખ્યા અને એટલા ઘરોની સંખ્યા જીરો થી બે છોડ હોય એવું એક ઘર છે બે થી ચાર છોડ હોય એવા બે ઘર છે ચાર થી છ છોડવાળું એક છ થી આઠ છોડ હોય ને એવા પાંચ મકાન છે પાંચ ઘર આઠથી દસ છોડવાળા છ દસ થી બાર છોડવાળા બે જ ઘર અને બારથી ચૌદ છોડવાળા કેટલા ઘર છે ત્રણ અને આપણને સૂચના કીધી છે મધ્યક શોધો હવે મેં તમને ભાઈ વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવાની ત્રણ રીત આપી છે સીધી રીત પછી વિચલનની રીત એને પદ વિચલન કહેવાય અને ધારેલા મધ્યકની રીત તો ચાલો આપણા અહીંયા આગળ વિચલનવાળી રીત જે છે એ કરીએ ત્રીજી રીત જે આપણને ઇઝી પડે

મધ્ય કિંમતનું સૂત્ર યાદ રાખજો લખી દઉં છું મધ્ય કિંમત અધ સીમા એટલે આ સાઈડ ઉર્ધ્વ સીમા એટલે આ સાઈડ બે નો સરવાળો ને ભાંગ્યા બે એટલે બે ભાંગ્યા બે એટલે એક ચાર ને બે છ છ ભાંગ્યા બે એટલે કેટલા થઈ જાય ત્રણ છ ને ચાર દસ દસ ભાંગા જુઓ બે બે વધે બે બે વધારો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર ને તેર જો તમે સૂત્રમાં કિંમત મૂકો તો એ જ આવે ને પણ સીધું મળી જાય હવે પછીનું ખાનું બનાવવાનું બરાબર એકસાય છે સાત જો ઉપરની ત્રણ રકમ છોડો નીચેની ત્રણ છોડો વચ્ચે સાત સાત ને એ ધારી લેવાય સુધાર લેવાય એ એટલે ધારેલો મધ્યક યાદ રાખજો ધારેલો મધ્યક હંમેશા મધ્ય કિંમતમાં હોય કોઈ પણ ધારી શકાય પણ સરળતા ખાતર બધાય વચ્ચેની રકમ ધારે છે રેડી એની સામે લખવાનું જીરો દર વખતે જીરો જ આવે ધારેલા ધારે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે એક બે અને ત્રણ બરાબર દર વખતે એ યુઆઈના ખાનામાં આમ જ લખવાનું ચાલો હવે આવશે એફઆઈ અને યુઆઈ બેનો ગુણાકાર એફઆઈ ને યુઆઈ ત્રણ એક ત્રણ બે ચાર એક પાંચ જીરો જીરો છ એક છ બે બે ચાર ત્રણ ત્રણ નવ ફરી એકવાર જોઈ લો ત્રણ એક ત્રણ એકવાર માઇનસ હોય તો લખવાના બે બે ચાર માઇનસ એક એક માઇનસ પાંચ જીરો જીરો છ એક છ બે બે ચાર ત્રણ ત્રણ નવ માઇનસવાળાનો ટોટલ કરી લ્યો ચાર પાંચ છ સાત ને એક આઠ માઇનસ આઠ પ્લસનો ટોટલ કરો છને ને ચાર દસ ને નવ એટલે ઓગણીસ ઓગણીસમાંથી આઠ બાદ કરવાના ઓગણીસમાંથી આઠ જાય એટલે કેટલા વધે મોટા નિશાની પ્લસ અગિયાર રેડી એફઆઈ એનો ટોટલ કરીએ તો બે ને એક ને એક ચાર ને પાંચ નવ ને છ પંદર ને પાંચ વીસ આવે છે એને શું કીધું હતું સીગમાં એફઆઈ અથવા આપણે બોલાતા સ્મોલ એ કહેવાય એને સૂત્ર હતું બાર એ એટલે કોણ ધારેલો મધ્યક કેટલો છે સાત એફઆઈ એફઆઈયુઆઈ નો ટોટલ જોઈએ કેટલો છે અગિયાર સીગમા એફઆઈ એટલે આવૃત્તિનો ટોટલ વીસ છે એચ એટલે હાઈટ હાઈટ જો આમ ખબર પડે ચારમાંથી બે જાય તો બે બે માંથી ઝીરો જાય તો બે છ માંથી ચાર જાય તો બે આમાંથી આ વાત કરો ને ક્રમિક એટલે ખબર પડી જાય કે હાઈટ કેટલાની છે બે બે ની છેદ ઉડાડતીઓ બે દસ વીસ સાત પ્લસ અગિયારના છેદમાં દસ ભાઈ છેદમાં દસ હોય તો પોઈન્ટ લાગે કે નહીં એક પોઈન્ટ એક તો સાત ને એક એટલે કેટલા થઈ જાય આઠ પોઈન્ટ એક આવી ગયો હું આ સમજાવું ત્યારે ફરીથી આ સમજાવતો જાઈશ અહીંયા આપણને કઈ નથી કીધું એટલે આપણે કઈ રીત કરી પદ વિચલન ની રીત કાલે જે મેં તમને ત્રીજી રીત શીખવાડી હતી એ રીત આપણે અહીંયા આગળ કરેલી છે બીજો દાખલો જોઈએ બીજા દાખલામાં આપણને આપ્યું છે દૈનિક વેતન રૂપિયામાં અને કારીગરોની સંખ્યા એટલે જેનું વેતન પાંચસો થી પાંચસો વીસ રૂપિયા હશે ને એવા બાર કારીગરો છે જેનું વેતન પાંચસો વીસ થી પાંચસો ચાલીસ હશે એવા કેટલા કારીગર છે ચૌદ પાંચસો ચાલીસ થી પાંચસો રૂપિયા વેતન હશે એવા આઠ જણા પાંચસો સાહીઠ થી પાંચસો રૂપિયા વેતનવાળા વાળા છ જણા પાંચસો એસી થી છસો રૂપિયા વેતન મળતું એવા દસ કારીગરો કારખાનામાં કામ કરે છે એનો આપણે મધ્યક ગોતવાનો છે કઈ કીધું નથી તો કઈ રીત કરાય વિચલનની રીત વિચલનની રીતમાં ત્રીજું ખાનું કયું આવે મધ્ય કિંમત તો આમાંય આપણે ત્રીજું ખાનું મૂકી દઈએ મધ્ય કિંમત મધ્ય કિંમત યાદ છે ને એક સાઈ કહેવાય ચાલો બે સરવાળો કરો અધ સીમા એટલે આ ઉધ્વ સીમા એટલે આ પાંચ ને પાંચ દસ એટલે સરવાળો થાય એક હજાર પાંચસો 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 વીસ પાંચસો ચાલીસ પાંચસો સાઠ પાંચસો એસી અહીંયા વીસ વીસ વધે તો મેં હમણાં જ તમને શીખવાડ્યું તો અહીંયા વીસ વીસ વધારતા જાઓ આમાં બે બે વધારા આમાં કેટલા વધશે વીસ વીસ પાંચસો ને દસ માં વીસ ઉમેરો તો પાંચસો ત્રીસ પાંચસો પચાસ પાંચસો સિત્તેર અને પાંચસો નેવું થઈ ગયા ને વીસ વીસ વધી ગયા હવે પછી કયું ખાનું બનાવ્યું હતું યુ આઈ ઇઝ ચાલો વચ્ચે કઈ રકમ છે પાંચસો જો અહીંયા વચ્ચે સાત ને એ ધાર્યું તો અહીંયા વચ્ચે પાંચસો પચાસ ને એ ધારી લઈએ ત્યાં સામે શું લખાય ઝીરો એની ઉપર શું આવે તો કે દર વખતે ફિક્સ જ હોય એક બે જીરો ની ઉપર માઇનસ વાળી રકમ નીચે પ્લસ વાળી ચાલો કોનો કોનો ગુણાકાર કરવાનો એફઆઈ અને યુઆઈ નો એફઆઈ એટલે કારીગરની સંખ્યા અને યુઆઈ એટલે આ રકમ ચાલો બાર બે ચોવીસ કેવા માઇનસ ચૌદ એક ચૌદ એક કેવા માઇનસ આઠની આરે 0 ઝીરોની આરે તો 0 જ થવાનો ને ગુણાકાર છ એક છ અને દસ બે વીસ ટોટલ જોઈ લ્યો માઇનસવાળાનો ટોટલ કરો ચાર ને ચાર આઠ બે ને એક ત્રણ એટલે માઇનસ કેટલા એવા અડત્રીસ પ્લસનો ટોટલ કરો વીસ ને છ છવ્વીસ આડત્રીસમાંથી છવ્વીસ બાદ કરો મોટાની નિશાની એટલે કઈ માઇનસ જો અહીંયા મોટા નિશાની પ્લસ આવી હતી આઠ ને બે દસ છ ને ચાર દસ દસ ને દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એફઆઈ નો ટોટલ એટલે સિગ્મા એફઆઈ કેટલા છે પચાસ છે મધ્યકનું સૂત્ર કયું હતું સામે લખ્યું છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સીગમાં એફઆઈયુઆઈ છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા શું કીધું છે એચ એ એટલે ધારેલો મધ્યક કેટલો છે પાંચસો પચાસ એફઆઈયુઆઈનો ટોટલ કેટલો આવ્યો માઇનસ બાર એફઆઈ એટલે કેટલા છે પચાસ અને એચ એટલે કોણ હાઈટ કેટલા કેટલા વધે છે જોઈ લ્યો વીસ વીસ વધે છે ને થઈ વીસ મૂકદ કે નહીં જીરો જીરો ઉડી જશે ને જીરો જીરો ઉડી ગયા પાંચસો ને પચાસ વતે ઓછે ઓછા બાર બે ચોવીસ ભાંગ્યા કેટલા પાંચ ભાંગાકાર કર નાખો તોય ચાલે અને ભાંગાકાર ન કરવો હોય ને તો બે બે વડે ગુણ નાખાય કારણ કે તો દસ આવી જાય ને પાંચસો ને પચાસ માઈનસ ચોવીસ બે અડતાલીસના છેદમાં દસ અડતાલીસના છેદમાં દસ અહીંયા જુઓ છેદમાં દસ હતા તો એક પોઈન્ટ એક અહીંયા છેદમાં દસ છે તો ચાર પોઈન્ટ આઠ પચાસ પોઈન્ટ એમાંથી કેટલા બાદ કરીએ ચાર પોઈન્ટ આઠ કો લેવો પડે કે નહીં દસમાંથી આઠ જાય તો કેટલા વધે બે અહીંયા જીરો છે તો નવ લખો નવમાંથી ચાર જાય તો પાંચ અહીંયાથી એક ઓછો કરો ચાર ના ચાર ને પાંચ ના પાંચ મધ્યક મળી ગયો આપણને કેટલો મળ્યો પાંચસો ને પિસ્તાલીસ પોઈન્ટ બે જો અહીંયા છોડની સંખ્યા એટલે એકમમાં છોડ લખા તો અહીંયા દૈનિક વેતન તો આપણે આટલા રૂપિયા દૈનિક વેતન લખવું પડે એકમ નહીં લખો તો એનો અડધો માર્ક કપાઈ જશે તો છે ને મધ્યકના દાખલા સહેલા હવે શરૂ કરીએ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણ એમાં જુઓ વિદ્યાર્થી મિત્રો મધ્યક આપ્યો છે રૂપિયા અઢાર તો ખૂટતી આવૃત્તિ એફ મેળવવાની છે દૈનિક ખિસ્સા ભથ્થુ રૂપિયામાં આપ્યું છે અને બાળકોની સંખ્યા આપી છે એટલે અગિયાર થી તેર રૂપિયા વાપરતા હોય એવા સાત બાળકો તેર થી પંદર રૂપિયા રોજ વાપરતા હોય એવા છ બાળકો પંદર થી સત્તર વાપરે એવા નવ સત્તર થી ઓગણીસ વાળા તેર અહીંયા આપણને ઓગણીસ થી એકવીસ રૂપિયા વાપરતા હોય એવા કેટલાય ખબર નથી એટલે કઈ છે એફ હોય તો આપણે જાતે એકવીસ થી ત્રેવીસ વાળા પાંચ અને ત્રેવીસ થી પચીસ રૂપિયા વાપરતા હોય એવા ચાર જણા છે આનો આપણે મધ્ય ગોતવો છે હમણાંના દાખલા યાદ કરો મધ્ય ગોતવો એટલે ત્રીજું ખાનું દર વખતે કેનું આવે મધ્ય કિંમત મધ્ય કિંમતની સંજ્ઞા કઈ છે એકસાય બીજું જે ખાનું હોય ને બાળકોની સંજ્ઞા એને શું કહેવાય એફઆઈ કહેવાય ચાલો અગિયાર વત્તા તેર સરવાળો કરો ચોવીસ થાય કે નહીં ચોવીસના ના અડધા કેટલા થઈ જાય બાર અને અમે ખબર પડી જાય અગિયાર ને તેર ની વચ્ચે બાર જ આવે અહીંયા જુઓ બે બે વધતા જાય છે તો આપણે એ બે બે વધારો બાર ને બે ચૌદ ચૌદ ને બે સોળ સોળ ને બે અઢાર અઢાર ને બે વીસ ને બે બાવીસ ચોવીસ હવે ભાઈ આ દાખલો કોઈ પણ રીતે થઈ શકે પણ આપણે આ દાખલાને જો ઇઝી રીત કરવી હોય આપણે જલ્દી આ દાખલો થઈ જાય એવું કરવું હોય તો સીધી રીત કર નાખાય એટલે હું અહીંયા હેડિંગ લખું છું આ દાખલો આપણને સહેલો પડે એટલે સીધી રીતે આ દાખલો ગણીએ છીએ આપણે યાદ છે ને ત્રણ રીત હતી સીધી રીત ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત એટલે આપણે કઈ રીત કરીએ છીએ સીધી રીત સીધી રીતનું કોષ્ટક જુઓ તો હમણાં આપણે કોષ્ટક દોરાવ્યા તમને અહીં ફેરબુકમાં સીધી રીતના કોષ્ટકમાં ત્રીજું ખાનું એક્સઆઈ ચોથું ખાનું યાદ કરો એફઆઈ એક્સઆઈનું છે એફઆઈ એક્સઆઈ એટલે બેનો ગુણાકાર ચાલો ગુણાકાર કરી નાખીએ બાર સાત આ બેનો સીધો ગુણાકાર બાર સાત ચોર્યાસી ચૌદ છ ચોર્યાસી સોળ નવ એકસો ને ચુમ્માલીસ અઢાર ગુણ્યા તેર સીધું નો આવડે તો મોઢે ગુણાકાર કરાય અઢાર તેરી ચોપન ચોપનનો ચોગડો વધી પાંચ અઢાર એકો અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ બસો ચોત્રીસ વીસ એફ તો બાજુ બાજુ મૂકી દેવાનું વીસ એફ બાવીસ પાંચ એકસો દસ ચોવીસ ચાર હજી એકવાર બાર સાત ચોર્યાસી ચૌદ છ ચોર્યાસી સોળ નવ એકસો ચુમ્માલીસ અઢાર છું ચાલો એફઆઈ એક્સઆઈ એનો ટોટલ કરીએ જો આમાં એ કઈ માઇનસમાં નો આવ્યું કારણ કે યુવાય વાળી રીત નહોતી કરી સરવાળો કરો ને એમાં વીસ એફ ને તો પેલા બાજુમાં મૂકી જ દેવાના કારણ કે એ ગુણાકારના સંબંધમાં છે વીસ એટલે એનો સરવાળો ન થાય ચાલો બાકીનાનો સરવાળો કરીએ ચાર એકુ ચાર ચાર બે આઠ ચાર ત્રણ બાર ચોકે ચોકે સોળ સોળ ને છ બાવીસ બાવીસના બે વધી બે આઠ ને આઠ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ને બે વધી પચીસ પચીસ ને દસ એટલે પાંત્રીસ પાંત્રીસના કેટલા પાંચ બરાબર પાંત્રીસનો પાંચડો વધી કેટલી ત્રણ ત્રણ એક ચાર પાંચ છ ને એક સાત સાતસો બાવન પ્લસ વીસ એફ ફરી એકવાર ચાર ને ચાર આઠ ને ચાર બાર ને ચાર સોળ સોળ ને છ બાવીસ બાવીસ ને બે વધી બે આઠ દુ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવી બાવીસ ત્રેવીસ ત્રેવીસ ને બે પચીસ પચીસ ને દસ પાંત્રીસ પાંચ વધી ત્રણ ચાર પાંચ છ ને એક સાત સાતસો બાવન પ્લસ વીસ એફ ચાલો બાળકોની સંખ્યા એને એફઆઈ કહેવાય બરાબર એનો સરવાળો કરીએ નવ ને છ પંદર સાત ને ત્રણ દસ પંદરને ને દસ પચીસ પચીસ ને પાંચ ત્રીસ ને ચાર ચોત્રીસ ચોત્રીસ ને દસ ચુમ્માલીસ પ્લસ એફ હવે વિદ્યાર્થીઓ આ તો સીધી રીત છે સીધી રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર કહ્યું હતું એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સીગમા એફ આઈ એન નાનકડું સૂત્ર હતું એક્સ બાર એટલે મધ્યક આપી દીધો છે કેટલો અઢાર એફઆઈ એક્સ હાર્યો સાતસો ને બાવન પ્લસ વીસ એફ એટલે બાળકોની સંખ્યાનો ટોટલ ચુમ્માલીસ પ્લસ એફ આ છેદમાં છેદમાંથી ક્યાં વઈ જાય અંશમાં ગુણાકાર થઈ જાય ચાલો કરીએ અઢાર પ્લસ સાત બાવન પ્લસ વીસ એફ સાત બોતેર માં સાત ઉમેરો એટલે ઓગણસી સાતસો બાણું અઢાર ની સાથે એફ તો અઢાર એફ આવે કે નહીં સાતસો બાવન પ્લસ વીસ એફ ફરી એકવાર જુઓ

એની આરે ચુમાલીસ નો ગુણાકાર સાતસો બાણું અઢારની સાથે એફ નો ગુણાકાર અઢાર એફ આ બાજુ એમને હવે તમે જુઓ ભાઈ આ એફ વગરનું આ એફ વાળું આ એફ વગરનું આ એફ વાળું તો એક કામ કરો ને એફ એફ વાળા એક બાજુ લઈ લ્યો તો અઢાર એફ પ્લસ એને આ બાજુ જવા દો માઇનસ થાય કે નો થાય વીસ એફ માઇનસ અઢાર એફ એટલે એફ એફવાળા એક બાજુ આવી ગયા સાતસો બાવન ઓળી બાજુ જવા દો સાતસો બાણું માઇનસ સાતસો બાવન વીસમાંથી અઢાર જાય તો ટુ એફ વધે કે નહીં સાતસો બાણુંમાંથી સાતસો બાવન બાદ કરો કેટલા વધે ચાલીસ બે અંશમાંથી ક્યાં વહી જાય છેદમાં ચાલીસ ભાંગ્યા બે તો વીસ બે ચાલીસ થાય કે નહીં એફ બરાબર કેટલા આવે વીસ છેલ્લે લખવું પડે આમ એફ ઇઝ ટુ વીસ એટલે ખૂટતી આવૃત્તિ કેટલી મળે આપણને વીસ મળે તો અહીં આપણો ત્રીજો દાખલો પૂરો થાય છે દાખલા નંબર સ્વાધ્યાય એમાં આપણને એવું કીધું છે સૂચના જુઓ કે એક દાખતરી તપાસ છે એમાં ત્રીસ મહિલાઓ જે છે એના હૃદયના ધબકારા કેટલા છે પ્રતિ મિનિટ એનું અહીંયા આગળ ચકાસણી થાય છે હૃદયના ધબકારા હોય એવી બે મહિલાઓ ચુમોતેર થી સિત્તોતેર આઠ સિતોતેર થી એસી સાત એસી થી ત્યાંસી ચાર અને ત્યાંશી થી છ્યાસી હૃદયના ધબકારા હોય એવા બે મહિલાઓ છે એનો આપણને મધ્ય ગોતવાનો કીધો છે ચાલો ત્રીજું ખબર છે કે સરવાળો કરો આઠ પાંચ એટલે તેર નો ત્રગડો વધી એક છ છ બાર ને એક તેર એટલે એકસો તેત્રીસ ભાંગ્યા કેટલા કરવાના છે બે એકસો તેત્રીસ ભાંગ્યા બે કરો બે છ બાર તેર માંથી બાર જાય તો એક વધે ને બાજુમાં ત્રગડો આવ્યો તેર પાછા એક વધે લઈ લ્યો જીરો આવે આવે બે પાંચ પાંચ દસ મધ્ય મધ્ય કિંમત કિંમત એક જ વાર ગોતા યાદ છે ને બરાબર હવે જોવા કેટલા કેટલા વધે છે પાસાઠ પછી છાસઠ સડ સાઈઠ ત્રણ વધ્યા અડસાઠ પછી ઓગણસી તે સિત્તેર એકોતેર ગોતે તો તે ચુમોતેર ત્રણ ત્રણ વધતા જાય છે તો ભાઈ આપણે આમાં ત્રણ ત્રણ વધાર દો ને દર વખતે આ સરવાળો કરવો અને ભાંગાકાર કરવો એ કંઈ કરાય નહીં છાસઠમાં ત્રણ ઉમેરો તો સડસાઠ અડસાઠ ઓગણા સિત્તેર સિત્તેર એકોતેર બોતેર તોતેર ચુમ્મોતેર પિંચોતેર પછી છોતેર સિત્તોતેર ઇઠોતેર ઓગણસી એંશી એક્યાસી બ્યાસી ત્યાંશી ચોર્યાસી તમારે કોઈ પણ રકમ લઈ લેવાની છૂટ અધસીમા એટલે આ બાજુ ઉધ્ધવ સીમા એટલે આ બાજુ બેયનો સરવાળો કરીને ભાંગ્યા બે કરશો તો તમને આ જવાબ છે મળી જશે બરાબર હવે જુઓ તમે ઘરે ટ્રાય કરજો આ બધાય દાખલા છે ને પેલો બીજો પછી આ ચોથો પાંચમો બધાય સીધી રીતે ટ્રાય કરજો સીધી રીતમાં ચોથું ખાનું કેનું બને યાદ છે ને એફ આઈ એક્સ આ એફ આઈ એક્સ આય એટલે આ બેનો શું કરતા જવાનો ગુણાકાર પછી એનો ટોટલ ને નો ટોટલ એનું સૂત્ર મૂકી દેવાનું બરાબર તો સીધી રીતે થઈ કે જવાબ હરખો જ આવે સીધી રીતે ગણો ધારેલા મધ્યકની રીત કરો કે પદ વીતલન કરો જવાબમાં કંઈ ફેર પડતો નથી તો ચોથું ખાનું કયું બનાવાય યુઆઈ યુઆઈ ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ એ છેદમાં એચ અને છેલ્લે કોણ આવે એફઆઈ યુ આઈ ચાલો વચ્ચેલની રકમ કઈ છે એક બે ત્રણ એક બે ત્રણ વચ્ચેની રકમ પંચોતેર પોઈન્ટ પાંચ એને સુધાર લ્યો એ ત્યાં શું લખાય 0 ઉપર દર વખતે યાદ છે ને માઇનસ એક બે ત્રણ પ્લસે એક બે ત્રણ કરો ગુણાકાર ત્રણ બે છ ચાર બે આઠ ત્રણ એકું ત્રણ અને આઠ જીરો જીરો સાત એકું સાત ચાર બે આઠ અને ત્રણ બે કેટલા આવે છ જુઓ હવે શું કરવા માઇનસ નોય ટોટલ અને પ્લસ નોય ટોટલ પણ અહીંયા આગળ એમય ચાલે પણ અહીંયા તમને ખબર છે માઇનસ છ ને પ્લસ છ ઉડી જાય છે તો ઉડાડવા હોય તો ઉડાડી નખાય એવી રીતે માઇનસ આઠ અને પ્લસ આઠ ઉડી જાય તો ઉડાડી હકાય કે નહીં તો સાત પ્લસ ત્રણ માઇનસ તો ત્રણમાંથી સાતમાંથી ત્રણ જાય તો કેટલા વધે પ્લસ ચાર વધે કે નહીં હોત તો અહીંયા બાવીસ વધે અને અહીંયા આગળ એનો જો તમે સરવાળા બાદ બાકી કરો તો પણ તમને કેટલા વધી જાય ચાર ફરી એકવાર આઠ ને સાત પંદર ને છ એકવીસ એકવીસ પ્લસ થાય અને અહીંયા સત્તર થાય સત્તર માંથી એકવીસ જાય તો એ પ્લસ ચાર વધે એની બદલે સરવાળામાં ટાઈમ ન બગડે એટલે ઉડાડવું હોય તો શું કર નાખાય ઉડાડી દેવાય ચાલો મહિલાઓની સંખ્યા એટલે એફઆઈનો ટોટલ કરીએ જો કે સૂચનામાં ઉપર કહી જ દીધું કે ત્રીસ મહિલાઓ ઉપર હૃદયના ધબકારા જે છે એની આપણે ગણતરી લેખી છે તો ટોટલ ત્રીસ આવશે આઠ ને સાત પંદર પંદર ને સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ને ચાર ચોવીસ ને ચાર અઠ્યાવીસ અને બે એટલે કેટલા થઈ જાય એને આપણે શું કહીએ છીએ ગુણ્યા એચ એટલે ધારેલો મધ્યક કેટલો છે પિંચોતેર પોઈન્ટ પાંચ એફઆઈઆઈનો ટોટલ કેટલો મળ્યો ચાર સીગમાં એફઆઈ એફઆઈ નો ટોટલ ત્રીસ અને સીગમા એફઆઈ સોરી એચ એચ એટલે હાઈટ હાઈટ મેં શીખવાડી છે અડસાઠ માંથી પાસાદ કરો એકોતેર માંથી અડસાઠ બાદ કરો ત્રણ ત્રણ વધે કે નહીં તો એ લખ નાખો ત્રણ ત્રણ દસ ત્રીસ ચાર ના છેદ માં કેટલા આવ્યા દસ ચારના છેદ માં દસ તો જીરો પોઈન્ટ ચાર આવે કે નહીં સરવાળો કરી નાખો પાંચ ને ચાર નવ પિંચોતેર પોઈન્ટ નવ શું મળ્યું એક્સ બાર એટલે કોણ મધ્યક આ શું હતું તો કે હૃદયના ધબકારા પ્રતિ મિનિટ અહીંયા આપણો ચોથો દાખલો પૂરો થયો એની જેવો જ બિલકુલ પાંચમો છે પાંચમામાં આપણને કીધું છે કે વેપારીઓ છે એ કેરીના બોક્સમાં કેરીઓ રાખે તો આપણને ખબર છે કે ભાઈ અમુકમાં કેરીનું ફળ નાનું હોય અમુકમાં કેરીનું ફળ મોટું હોય તો ઓછા સમય વધારે સમાય તો કયા બોક્સમાં કેટલી કેરીઓ સમાય છે તો જુઓ પચાસ થી બાવન નંગ કેરીઓ સમાતી હોય ને એવા પંદર ખોખા છે ત્રેપન થી પંચાવન નંગ સમાતી હોય એવા એકસો દસ ખોખા છે પંચાવન થી છપ્પન થી અઠાવન કેરીઓ સમાણી હોય એવા એકસો પાંત્રીસ ખોખા ઓગણસાઠ થી એકસાઠ કેરીઓ સમાની એવા એકસો પંદર અને કિંમત પચાસ ને બાવન ની વચ્ચે કઈ આવે મોટે ખબર પડી જાય એકાવન જ આવે વચ્ચે તો એક જ છે ને અને સરવાળો કરી દ્યો આ સૂત્ર પ્રમાણે તો પચાસ અને બાવન એટલે એકસો બે ભાંગ્યા બે કરો એકસો બે ભાંગ્યા બે તો ખબર પડી જાય એકાવન થઈ જાય કેટલા કેટલા વધે છે ત્રણ ત્રણ ત્રેપનમાંથી પચાસ જાય તો ત્રણ વધે અહીંયા ત્રણ વધારો એકાવન તો બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એક સાઠ બાસાઠ ત્રેસાઠ કઈ રીત કરવાના છીએ વિચલનની રીત વિચલનની રીતમાં વચલી રકમ કઈ છે સત્તાવન એને સુધારી લઈએ એ ત્યાં બોક્સ બનાવી દઉં ને એની સામે શું આવશે જીરો માઇનસ એક બે ખાલી એક અને બે આને શું કહેવાય યુઆઈ બરાબર એક્સાય માઇનસ એ છેદમાં એચ યાદ છે ને ચાલો હવે આવશે એફઆઈ યુ બેનો ગુણાકાર એફઆઈ અહીંયા છે ને યુઆઈ અહીંયા છે કરો ગુણાકાર પંદર બે ત્રીસ એકસો દસ 110 એકસો દસ એકસો પાત્રીસ આરે ઝીરોનો ગુણાકાર તો ઝીરો જ થાય એકસો પંદર એકું એકસો પંદર પચીસ બે પચાસ માઇનસનો ટોટલ કરો અગિયાર ને બાર તે ચૌદ એકસો ને કેટલા થઈ જાય ચાલીસ પ્લસનો ટોટલ કરો 5 ને એક છ ને કેટલા થાય એકસો એકસો બાદ કરવાના ને તો પ્લસ વધે અને ખોખાની સંખ્યાનો ટોટલ કરીએ પાંચ દસ પંદર વીસનો જીરો વધી કેટલી બે બે ને એક ત્રણ ને એક ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસનું મીંડું વધી એક એક ને એક બે ને એક ત્રણ ને એક ચાર ચારસો ફરી એકવાર પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર ને પાંચ વીસનો જીરો વધી બે બે ને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસનો જીરો વધી એક એક ને એક બે ત્રણ ચાર ચારસો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગમા એફઆઈયુઆઈ અપોન સિગમા એફઆઈ ઇન્ટુ એચ એટલે ધારેલો મધ્ય કેટલો છે સત્તાવન એફઆઈયુઆઈ એફઆઈયુઆઈનો ટોટલ કેટલો આવ્યો પચીસ સિગમા એફઆઈ સીગમા એફઆઈનો ટોટલ કેટલો છે ચારસો એચ એટલે હાઈટ ને ત્રેપનમાંથી પચાસ જાય તો કેટલા વધે ત્રણ ત્રેપન માંથી પચાસ જાય તો ત્રણ વૈધા સત્તાવન ના સત્તાવન મૂકી હવે જુઓ ત્રણ ચારસો નો ભાંગાકાર નથી થતો પણ પચીસ આરે તો થઈ જશે ને તો આપણે ભાંગાકાર રફકામ કરી લઈએ એટલે ભાંગાકારનો જવાબ આપણને ખબર પડી જાય ચારસો ભાંગ્યા કેટલા પચીસ એટલે આપણને છેદ ઉડાડવામાં સરળતા રહીએ પચીસ બે પચાસ વધી જાય એટલે પચીસ એકુ કેટલા થઈ જાય પચીસ ચાલીસ માંથી પચીસ જાય તો પંદર વધે કે નહીં ઉપરથી ઉતાર્યો જીરો પચીસ છ દોઢસો થાય તો કેટલા સોળ હાલો પચીસ ને ચારસો નાખીએ એટલે આવી ગયા જુઓ અંશમાં કઈ નથી ત્રણ જ છે છેદમાં કેટલા વયધા છે સોળ તો અંશમાં ત્રણ વયદાન છેદમાં સોળ તો એનો ભાંગાકાર કરી નાખીએ સોળ અને ત્રણ ત્રણ ભાંગ્યા સોળ ભાગ હાલે ભાગમાં પડી સોન પોઈન્ટ લેવો પડે કે નહીં સોળ બે બત્રીસ વધી જાય તો સોળ એકથી સોળ જાય તો કેટલા વધે ચૌદ હજી એક ઝીરો લઈ લો તો સોળ ગુણ્યા સોળ નો ઘડિયો એવી રીતે બોલવાનો એકસો ચાલીસ થી ઓછી રકમ આવી જોઈએ તો સોળ ગુણ્યા આઠ કર્યો સોળ નવ એકસો ચુમ્માલીસ વધી જાય કે નહીં સોળ ગુણ્યા કેટલા કરાય આઠ આઠ છ અડતાલીસ નો આઠડો વધી ચાર આઠ એક આઠ ને ચાર બાર એકસો અઠ્યાવીસ તો જુઓ એકસો ચાલીસ માંથી એકસો અઠ્યાવીસ જાય તો કેટલા વધે ઓગણત્રીસ ત્રીસ ને ચાલીસ એટલે બાર વધે ને હજી એક જીરો લઈ લ્યો પોઈન્ટ પછી ત્રણ આંકડા સુધી ભાંગાકાર કરાય જો અત્યાર સુધી આપણે એવા દાખલા એવા હતા એમાં ભાંગાકાર નહોતો કરવો પડ્યો આ એવો દાખલો એવો એમાં ભાંગાકાર કરવો પડ્યો તો પોઈન્ટ પછી ત્રણ આંકડા સુધી કરવાનો બરાબર સોળ છ છન્નું સાત આવે ત્રીજો આંકડો આપણને સાત મળ્યો જો ત્રીજો આંકડો પાંચ કે એમથી વધારે હોય ને તો ભાઈ અહીંયા એક વધારી દેવાય અહીંયા એક બે ત્રણ ચાર હોય તો નહીં વધારવાના તો અઢાર ના અઢાર એમ પાંચ કે પાંચથી વધારે રકમ હોય તો અહીંયા એક વધારી દેવાના તો અઢાર કેટલા કરના ખાય ઓગણીસ કરના ખાય તો સત્તાવન પ્લસ જીરો પોઈન્ટ ઓગણીસ એટલે જવાબ આવે સત્તાવન પોઈન્ટ ઓગણીસ કોણ મધ્યક અને શું હતું કેરીઓની સંખ્યા એટલે આટલી કેરીઓ એવું લખી નાખવાનું તો અહીંયા આગળ આપણો દાખલા નંબર પાંચ છે પૂરો થાય છે